નમસ્કાર, ગુડ મોર્નિંગ ગુજરાત. આપનું સ્વાગત કરું છું નિર્માણ વિશે વિશેષ રજૂઆત એટલે કે સુપ્રભાત કાર્યક્રમમાં. જ્યાં દર્શક મિત્રો, જે રીતે આપણે સુપ્રભાત કાર્યક્રમમાં વાત કરતા હોઈએ કોઈ પણ સારા એવા મોર્નિંગ મંત્રની, અને જે રીતે આપણે બહુ સારો એવો આપણો વીક ઓફ તો જતો રહ્યો છે, પણ તેની સાથે રીતે જો કહીએ તો પાછું આપણું જે કામ હતું એ ચાલુ થઈ ગયું છે. આપણે એમ કહીએ ને તો જ્યારે બીજું અઠવાડિયું જેવું ચાલુ થાય ને તો આપણે છે ને શું કે બીજા જે રવિવારની આપણે રાહ જોતા હોય, ક્યારે રવિવાર આવે, ક્યારે આમ શાંતિ મળે. અમુક લોકો તો એ વિચારતા હોય કે જેને શું કે જ્યારે શનિ અને રવિ છે ને બંને વીક ઓફ આમ જાહેર કરી દેવા જોઈએ કે ના યાર, આપણે રવિવારની જેમ બંને વીક ઓફ જાહેર, આમને શું કે આમ બહુ જ મસ્ત એવી લાઈફ. કેમ કે જે રીતે જો આપણે વાત કરીએ ને તો આપણે બહારના દેશોમાં જે રીતે આવું દરેક જગ્યા હોય છે કે સોમવારથી શુક્રવાર સુધી કામ કરવાનું અને પછી બે દિવસ અને મસ્ત એવો વીક ઓફ મળતો હોય અને બહુ મસ્ત એવા જલસા પણ કરવા મળતા હોય છે. પણ અત્યારે સાથે રીતે જો આજની તો આપણે શું કે કોઈ જલસાની વાત નથી કરવી, કેમ કે જે રીતે મંગળવાર થઈ ગયો છે એટલે કે એમ કહી શકાશે કે દરેક લોકો પોતાની જે રૂટીન લાઈફમાં જે હશે એ બધા પાછા આવી ગયા છે. પણ તેની સાથે જો આજની વાત કરીએ તો આજનો દિવસ જે રીતે બહુ સારો એવો છે, તો આજના દિવસની સાથે સાથે જે રીતે જો આજની વાત કરીએ તો જે સૌથી પહેલો જે રીતે આજનો મોર્નિંગ મંત્રની જો હું વાત કરું તો આજનો જે રીતે મોર્નિંગ મંત્ર એક જ છે કે જે રીતે ષડયંત્ર કરવાથી સફળતા જરૂર મળે છે પરંતુ શ્રેષ્ઠતા મળતી નથી. અત્યારે આપણે ઘણી બધી જગ્યાએ જોયું છે કે ઘણા બધા લોકો આપણા માટે ષડયંત્ર કરતા હોય છે. ષડયંત્રની સાથે સાથે રીતે છે ને શું કે આમ ઘણા બધા લોકો આમ ઘણા બધા પોઈન્ટ ઓફ વ્યૂથી આપણને છે ને શું કે પાડવાના બધા ઈરાદે અને પોતે આગળ જવાના ઈરાદે બધા છે ને શું કે કામ કરતા હોય છે. પણ તેની સાથે એમને સફળતા તો જરૂર મળતી હોય છે, પણ આપણને શ્રેષ્ઠતા તેમને મળતી નથી. પણ તેની સાથે એક જ વસ્તુ મેઇન, તો ષડયંત્ર અત્યારે હાલ કોઈના માટે કરવું ના જોઈએ. કેમ કે જે રીતે જો અત્યારે હાલ તો કોઈ નથી જોતું, પરંતુ ઉપરવાળા બધું જોવે છે. અને તેની સાથે રીતે મોર્નિંગ મંત્રની સાથે સાથે જોઈ લઈએ આજનું પંચાંગ શું કહે. આજનું પંચાંગ તારીખ 5 જૂન 2018, વાર મંગળવાર, તિથિ અધિક જેઠ વદ છઠ. નક્ષત્ર કનિષ્ઠા રાશિ કુંભ. જ્યાં દર્શક મિત્રો, એ રીતે જો આજની વાત કરવામાં આવે તો 5 જૂન છે, તેની સાથે રીતે જો વાત કરીએ તો મંગળવાર છે. ગણપતિનું નામ લઈને જે રીતે આપણે આપણા છે ને શું કે આ કાર્યક્રમની શરૂઆત આગળ કરીએ, તો તેની સાથે જો આજના દિવસની વાત કરીએ તો જોઈ લઈએ આજનો ખાસ દિવસ શું કહી રહ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસ. જ્યાં દર્શક મિત્રો, જે રીતે જો આજની વાત કરવામાં આવે તો આજનો ખાસ દિવસ છે વિશ્વ પર્યાવરણ દિવસ. વિશ્વ પર્યાવરણ દિવસની જો આપણે વાત કરીએ તો જે રીતે અત્યારે હાલ દરેક લોકોએ જે પોતાનું પર્યાવરણ બચાવવું છે, જે દરેક લોકો એમ કહી રહ્યા છે, તેની સાથે રીતે તો આપણે અત્યારે હાલ અહીંયા જ રહીએ છીએ. પણ તેની સાથે એમ કહી શકાય કે આપણે પોતે છે શું કે પર્યાવરણનું બચાવ નથી કરી શકતા, પણ આપણે દરેક લોકોએ પર્યાવરણનો બચાવ કરવો જોઈએ. અને પર્યાવરણના બચાવની સાથે સાથે જે રીતે જે આજના દિવસે જે રીતે આ પર્યાવરણ બચાવ જે રીતે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, તેથી જ આજે જે રીતે વિશ્વ પર્યાવરણ દિવસ પણ કહેવામાં આવતો હશે. તેની સાથે રીતે જો આજની વાત કરવામાં આવે તો જોઈ લઈએ આજનો ઇતિહાસ શું કહી રહ્યો છે. આજનો ઇતિહાસ, 1977માં એપલ II નો પ્રથમ વ્યવહારુ વ્યક્તિગત કોમ્પ્યુટર વેચાણમાં મુકાયું હતું. જ્યાં દર્શક મિત્રો, જે રીતે જો 1977ની વાત કરવામાં આવે તો એપલ ટુનું જે રીતે વ્યક્તિગત જે રીતે વ્યવહારો જે કોમ્પ્યુટર બહાર બજારમાં મૂકવામાં આવ્યું હતું. પણ તેની સાથે રીતે જો કહીએ તો એપલની જે રીતે કંપની બહુ જ સારી એવી અત્યારે હાલ નામના ધરાવતી હતી, તેની સાથે અત્યારે હાલ પણ તેટલી જ નામના ધરાવે છે. પણ તેને જો વાત કરવામાં આવે તો જે રીતે તમે શું કે જો આજનો ઇતિહાસને આપણે વાત કરીએ તો આજનો ઇતિહાસમાં એટલો મહત્ત્વનો છે, કેમ કે જે રીતે એપલ 1નું જે રીતે એના 5 વર્ષ પહેલાં જે રીતે જો શરૂ કરવામાં આવ્યું હતું, અને તેની સાથે રીતે એપલ 2નું પણ જે રીતે શરૂ કરવામાં આવ્યું છે. અને તેની સાથે રીતે જો આજની વાત કરવામાં આવે તો જોઈ લઈએ આજનો બીજો મોર્નિંગ મતલબ એટલે આજનો સુવિચાર શું કહી રહ્યો છે. આજનો સુવિચાર, સારી રીતે લાભદાયક વાત જ્યાંથી પણ મળે ત્યાંથી માણસે શીખી લેવી જોઈએ. જ્યાં દર્શક મિત્રો, જે રીતે જો આ તો આપણે મોર્નિંગ મથડની વાત કરીએ તો અત્યારે હાલ તમે શું કે આમ ઘણા બધા લોકોને આ બધું નથી ગમતું, પણ તેની સાથે રીતે જો કહીએ ને તો આનાથી દરેક લોકો ઊંધું પણ કરતા હોય છે. કેમ કે જે રીતે જો લાભદાયક વાતની જો કહીએ ને તો અત્યારે હાલ કોઈ એ તો ન સાંભળતું નથી, પરંતુ કોઈ ડી આમ કોઈ ભૂલ હોય એ પહેલાં પકડવા માટે દરેક લોકો જતા હોય છે. પણ તેની સાથે જો આજની વાત કરવામાં આવે તો જે રીતનો આ તો આ મોર્નિંગ મથડ છે કે સારી વાત અત્યારે હાલ દરેક લોકોએ લઈ લેવી જોઈએ. તો અત્યારે હાલ જે રીતે જો સારી વાત હોય છે, સહી સારા એવા વિચારો હોય છે, સારા એવા વિચારની સાથે સાથે રીતે કોઈ કહીએ ને આમ કંઈક
નવી વાત કે જે આપણા જે આપણી લાઈફ છે તેમાં કંઈક ને કંઈક આપણે કન્વર્ટેબલ લાવતું હોય છે, એટલે કે કંઈક આમ કન્વર્ટ લાવતું હોય છે, કંઈક બે કંઈક ફેરફાર થતો હોય છે, કંઈક બદલાવ થતો હોય છે, તેવી વાતો આપણે જાણવી જોઈએ. અને તેનાથી કંઈક આપણને કંઈક સારી એવી સફળતા પણ મળતી હોય છે. તેની સાથે રીતે જો આજની વાત કરવામાં આવે તો જોઈ લે આજની ટિપ્સ શું કહે છે. ગરમીમાં જ્યુસી ફળો ખાવા જોઈએ. જ્યાં દર્શક મિત્રો જો વાત કરવામાં આવે તો ગરમીમાં જ્યુસી ફળો ખાવા જોઈએ. જ્યુસી ફળો તો જો વાત કરીએ તો શક્કરદેડી છે, પછી તરબૂજ છે, તરબૂજની સાથે સાથે રીતે જો કેરી છે, એ બધું અત્યારે બહુ જ આમ બહુ જ મહત્ત્વની વસ્તુ છે. જો મને તો એવું લાગે છે કે બહુ મજા આવે બધું ખાવાની, પણ તેની સાથે રીતે જો કહીએ તો અત્યારે હાલ આ બધા જે ફળો ખાવ તો તેનાથી ડિહાઇડ્રેશન થતું નથી, તેની સાથે રીતે કોઈ સ્કિન પ્રોબ્લેમ થતો નથી, અને તેની સાથે રીતે માથાનો દુખાવો જે ઘણા બધા લોકો રહ્યા કરતો હોય છે એમણે તે પણ થતો નથી. તેની સાથે રીતે જો આજની વાત કરવામાં આવે તો જે રીતે કયા કયા મહાનુભાવોને બને છે જોઈ લઈએ. આજે પાંચમી જૂન 1952 મુકેશ ભટ્ટ ફિલ્મ નિર્માતા. પાંચમી જૂન 1988 અજિંક્ય રહાણે ભારતીય ક્રિકેટર. જ્યાં દર્શક મિત્રો જો આજની વાત કરવામાં આવતો બે મહાનુભાવોને જે રીતે આજે જન્મદિવસ અને તેની સાથે રીતે સૌથી પહેલાંની વાત કરવામાં આવતો મુકેશ ભટ્ટ. મુકેશ ભટ્ટ જે રીતે ફિલ્મ નિર્માતા છે, બહુ જ સક્સેસફુલ ફિલ્મ નિર્માતા તેમને કહેવામાં આવતા હોય છે. તેની સાથે રીતે જો તેમની મૂવીઝની વાત કરવામાં આવતા અત્યારે હાલની જો વાત કરું તો હોરર ફિલ્મ્સ આમ ઘણી બધી હોય છે, પણ સક્સેસફુલ હોરર ફિલ્મ હોય છે તેમાં દરેક વખતે નવભૂત જોવા મળતું હોય છે. પણ તેની સાથે જો એમ કહીએ તો અત્યારે હાલની જે રીતે મુકેશ ભટ્ટની જે કારકિર્દી છે તે અત્યારે હાલ બહુ જ સક્સેસફુલ છે. તેમના ઘણા બધા પિક્ચરોમાં કંઈક શીખવા પણ મળતું હોય છે. તેની સાથે જો વાત કરવામાં આવે તો જે ફિલ્મ નિર્માતા છે મહેશ ભટ્ટ, જે તેમના શું કહેવાય ભાઈ છે, પણ તેની સાથે જો અત્યારે હાલ તમને ડાયરેક્ટ હું તમને બતાવું તો આલિયા ભટ્ટ જે અત્યારે હાલ જે ખૂબ જ સારા એવા અત્યારે એક્ટ્રેસ અને તેમના જે રીતે કાકા પણ થતા હોય છે. અને તેની સાથે રીતે જો વાત કરીએ તો અજિંક્ય રહાણેની જો વાત કરું તો ખૂબ જ સારા એવા બેટ્સમેન, સારા એવા પ્લેયર, અને તેની સાથે રીતે જો વાત કરવામાં આવે તો અર્જુન એવોર્ડથી સન્માનિત તેવા અજિંક્ય રહાણેનો જે રીતે આજે જન્મદિવસ હતો. તેની સાથે આ બંને મહાનુભાવોને નિર્માનુજની ટીમ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ. તેની સાથે રીતે જો વાત કરું તો નિર્માનુજના જે દરેક દર્શક મિત્રો છે, તમારા મિત્ર વર્તુ કે સગા સંબંધીમાંથી કોઈનો પણ જન્મદિવસ હોય કે કોઈની પણ લગ્નતિથિ કે તારીખ હોય તો તેમને પણ નિર્માનુજની ટીમ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ. અને તેની સાથે રીતે જો આજના દિવસે આપણે વાત કરીએ તો જોઈ લઈએ આ રાશિમાં શું કહી રહ્યો છે. મેષરાશિ કર્મક્ષેત્રમાં ગુણશોધ વગેરેનો યોગ, આર્થિક ચિંતનો વિશેષ યોગ. કર્મક્ષેત્રમાં ચિંતનનો યોગ, વિશેષ કાર્યો માટે યાત્રા વગેરે થશે. વૃષભ રાશિ પદ પ્રતિષ્ઠા ભવન કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ. વિશેષ નીતિગત સમસ્યા, વડીલોથી તણાવને કારણે યાત્રાનો યોગ. મિથુન રાશિ જ્ઞાન, શિક્ષા, સંશોધન વગેરે પર વિશેષ વ્યયનો યોગ. કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ, સન્માન અને ઉપલબ્ધિ પ્રાપ્તિનો યોગ. કર્ક રાશિ માંગલિક કાર્યનો યોગ, વિશેષ ભાગ્યવર્ધક કાર્ય થશે. ગ્રહણ શોધ વગેરેમાં સમય બસાર થશે, જ્ઞાન વૃદ્ધિના કાર્ય થશે. સિંહ રાશિ નવા સંબંધ બનશે, સશક્ત થશે, માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે, વેપાર વ્યવસાય મધ્યમ રહેશે. કન્યા રાશિ યાત્રા થઈ શકે છે, ગુસ્સા અને આવેશ પર સંયમ રાખો. સગા સંબંધીઓથી મુલાકાત થશે, દાંપત્ય સુખમાં કમી આવશે, નવા સંબંધ બની શકશે.
તુલા રાશિ સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગુઢ કાર્યમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે. વૃશ્ચિક રાશિ વાહન ખરીદવાની સંભાવના છે. પ્રયત્નોમાં સફળતા મળશે. સંબંધો પ્રત્યે વિશેષ સાવધાની રાખવી જરૂરી છે. વધુ પ્રયત્ન કરવો પડશે. ધનરાશિ કાર્યમાં સમયને મહત્વ ન આપવાને કારણે માનસિક ક્લેશનો યોગ બનશે. મતભેદોથી દૂર રહીને શાંતિપૂર્ણ રીતે કાર્ય કરવું. મકર રાશિ સંતોષપ્રદ વાતાવરણ રહેશે. કાર્યસ્થિતિઓ અનુકૂળ રહેવાની સંભાવના છે. વિચારેલું કાર્ય સમય પર થશે. વિશેષ સહયોગ અને માર્ગદર્શન મળશે. કુંભ રાશિ સંતોષપ્રદ વાતાવરણ રહેશે. કાર્યસ્થિતિઓ અનુકૂળ રહેવાની સંભાવના છે. વિચારેલું કાર્ય સમય પર થશે. વિશેષ સહયોગ અને માર્ગદર્શન મળશે. મીન રાશિ મહત્વાકાંક્ષા અનુસાર પૂરા થવાના યોગ છે. કુટુંબમાં સારું વાતાવરણ મનને પ્રસન્નતા આપશે. વિરોધીઓ હેરાન કરી શકે છે. વાત કરવામાં આવે તો આપણે સૌથી પહેલાં તો આજની વાત કરીએ તો વિશ્વ પર્યાવરણ દિવસ વિશેની, અને ત્યારબાદ આપણે મૌનિક મંત્રની વાત કરીશું. વિશ્વ પર્યાવરણ દિવસની જો આપણે વાત કરો તો અત્યારે હાલ જે રીતે એક બહુ જ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે પર્યાવરણની આપણે વાત કરીએ તો, અત્યારે હાલ જે રીતે બગાડ પણ આપણે ઘણો બધો રીતે આપણે કરી રહ્યા છીએ. પણ તેની સાથે જો વાત કરીએ તો આપણે મેં પહેલાં એકવાર કહ્યું હતું કે જ્યારે પણ આપણે છે ને શું કે કંઈક સારો આપણો જો જન્મદિવસ હોય કે કંઈક આપણા માટે કંઈક સારો એવો દિવસ હોય તો છે ને શું કહેવાય, આપણે એક વૃક્ષ તો વાવવું જોઈએ. અત્યારે જે રીતે વૃક્ષોનું જે નિકંદન થઈ રહ્યું છે, પણ તેની સામે જે રીતે આપણે વૃક્ષો વાવીને જે રીતે આપણે આપણા પર્યાવરણને જે રીતે શુદ્ધ કરવું જોઈએ. પણ તેની સાથે રીતે જો વાત કરીએ તો અત્યારે હાલ જે રીતે ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે યજ્ઞ ભાઈ આ બધા માટે શું યાર ટાઈમ કાઢવાનો, અત્યારે હાલ જે રીતે અમને અમારા શેડ્યુલમાંથી છે ને શું કે ટાઈમ નથી મળતો તો અત્યારે હાલ આ બધા ક્યાં અમે ટાઈમ કાઢીએ. પણ તેની સાથે આની પર પછી વાત કરીશું. સૌથી પહેલાં કુલ મંત્રમાં સાથે જોડી ગયા છે, તેમની સાથે પહેલાં વાત કરીશું. હલો યજ્ઞભાઈ, સૌપ્રભાત, નમસ્કાર. ચૌધરી રમેશભાઈ નરાસાવ, બનાસકોટા, પાલનપુર. નમસ્કાર રમેશભાઈ, ગુડ મોર્નિંગ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. શું નામ છે આપનું? ગુડ મોર્નિંગ. આજે જે મા બાપનો જન્મદિવસ, એમને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. પછી મારા પ્યારા વાલા કોલર મિત્ર, કોઈ પણ સ્નેહજની મિત્ર મંડળ, કુટુંબજનનો કોઈનો પણ જન્મદિવસ હોય, લગ્ન દિવસ હોય, કોઈ પણ શુભ પ્રસંગ હોય તો તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને વિશ્વ પર્યાવરણ દિવસની ના બધાને હું વિનંતી કરું છું, અપીલ કરું કે ખરેખર વૃક્ષ વાવો તો પર્યાવરણ બચશે. અને સરકારશ્રીને પણ વિનંતી કરું છું કે જ્યાં ત્યાં સરકારશ્રીની જમી પડી છે ત્યાં ખરેખર વૃક્ષો વાવી અને એનું જતન કરાવો. વૃક્ષો ખાલી દેખાવ પૂરતા વાવી અને પછી મૂળ નિષ્ફળતા, ગમે જેટલા 16 કે 2 લાખ કે 5 લાખ વાયા છે પણ એની સાર સંભાળ રહેતી નથી ખરેખર. એટલે એ વૃક્ષો કોઈ કામ આવતા નથી અને એ પૈસા સાવ થઈ જાય છે. એટલે સરકારશ્રીને પણ વિનંતી કરું છું કે આપ જેટલી સરકારી જમીન નકામી હોય એની અંદર વૃક્ષો વાવી અને આપ પર્યાવરણને બચાવો એ વિનંતી. જય હિન્દ, જય ભારત. રમેશભાઈ અમારી સાથે જોડાવા માટે જે દર્શક મિત્ર રીતે જો આજની વાત કરવામાં આવે તો જે રીતે બહુ સરસ એવી વાત કરી કે અત્યારે હાલ જે રીતે દરેક લોકોએ જે વૃક્ષ વાવવું જોઈએ. વૃક્ષની સાથે સાથે રીતે જો આપણે તેને શું કે પર્યાવરણને બગડતું આપણે અટકાવવું જોઈએ. જે રીતે જો આજની વાત કરવામાં આવે આની પર પછી વાત કરું. સૌથી પહેલાં કોલમ તરફ મેસેજ જોડી ગયા, તેમની સાથે પહેલાં વાત કરીશું. હલો હલો, શોભનાબેન બોલું છું વેરાવળથી. જી નમસ્કાર, ગુડ મોર્નિંગ શોભનાબેન, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. શ્રી રામાક્ષુ આપ. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે તો હું દરેક લોકોને વિનંતી કરવા માંગુ છું કે આજે જે પ્રદૂષણ છે થોડુંક ઓછું કરે, કચરાની પણ વ્યવસ્થિત ઉપાડ થાય, લોકતંત્ર પણ જાગે અને સારો એવો કાર્યક્રમ કરે તો લોકો માટે સારું છે, એના હિત માટે પણ સારું છે. દરેક લોકો પોતાના કચરા જો કોઈ આજુબાજુમાં નાખતા હોય તો આપણે ઉપાડીને 2-3 વાર તમે એ રીતે કરો તો જે બાજુવાળી વ્યક્તિ નાખતી હશે એને પણ શરમ આવશે કે હું કેટલી વાર બહાર કચરો નાખું.
તો આપણે આ રીતે કાર્ય કરશું તો કોઈ પણ પર્યાવરણને દૂષિત કરશે નહીં. અને દરેક લોકોને એક વિનંતી કે દરેક લોકો વૃક્ષો વાવે, અને વૃક્ષો છે એ આપણા માટે વરસાદ લઈ આવશે અને પર્યાવરણને ચોખ્ખું કરશે, આપણે ઓક્સિજન મળશે અને કાર્બન ડાયોક્સાઇડ એ લોકો શોષી લે તો આ પ્રદૂષણ ઓછું થાય. એના માટે આપણે વૃક્ષો વાવવા જરૂરી છે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, ચિરાગભાઈ, ગુડ મોર્નિંગ, આપનું સ્વાગત કાર્યક્રમમાં. શું નામ આપનું? આજે જે મહાનુભવોનો જન્મદિવસ હોય તેમને શુભેચ્છા પાઠવું છું, અને સાથો સાથ આપણા જે કોલર મિત્રો, દર્શક મિત્રો, કોઈ પણ જન્મદિવસ હોય તો તેને શુભેચ્છા. અને આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે તો ખૂબ જ રાજકોટ કમિશનરે જે પ્લાસ્ટિકની જે પાઉચ છે તેની ઉપર પ્રતિબંધ મૂક્યો છે, એટલે એને હું આવકારું છું. અને અમદાવાદના જે પોલીસ કમિશનર છે તેણે પણ એક બહુ જ ઉમદા કાર્ય આખા ગુજરાત રાજ્યમાં થાય એવું કહ્યું છે. બ્લડ ડોનેટ કરવાનો એક કેમ્પ, અને બધા જે દર્દીઓ હોય છે, અમુક જે બ્લડથી પીડાતા હોય અને એને લોહીની જરૂર હોય એની માટે એણે તમામ પોલીસ સ્ટેશનોમાં એક એક બબે ત્રણ ત્રણને એમાં દર્દીઓને પોતે બ્લડ ડોનેટ કરશે, અને બધી જગ્યાએ. એટલે બહુ સારી વસ્તુ છે કે જો પોલીસ બેડામાં આવું પગલું થાય તો. અને આજે પાઉચની પ્રતિબંધ લગાવ્યો છે એ ઘણા બીજા કમિશનરો પણ લગાવે, કારણ કે પર્યાવરણને હિસાબે અનેક એવા પ્રાણીઓ જે જન્ય જે જળચર હોય છે તે ઘણા મૃત્યુ પામતા હોય છે, અને દિવસે દિવસે આપણું ગ્લોબલ વોર્મિંગ પણ વધતું જાય છે. એટલે આપણે પણ સાથે મળી સૌ નિર્માણ ન્યૂઝ અને આપણા દર્શક મિત્રો, કોલર મિત્રો, સૌ પર્યાવરણને બચાવવા માટેના દરેક પ્રયત્ન આપણે હાથ ધરીએ, અને આપણે પણ પ્લાસ્ટિકનો બને ત્યાં સુધી ઉપયોગ ન કરીએ, અને બધી જગ્યાએ પ્લાસ્ટિકના પ્રતિબંધ આવી જાય જેથી કરીને પર્યાવરણને નુકસાન ન થાય. અને આગામી દિવસોમાં દરેક લોકો આપણે વૃક્ષોનું વાવેતર કરીએ એવી જહેમત કરીએ. જય હિન્દ, જય ભારત. પ્લાસ્ટિક બેગ ઉપર જે રીતનો પ્રતિબંધ છે, રાજકોટની વાત કરવામાં તો રાજકોટમાં જે રીતે પાણીના પાઉચ ઉપર જે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું છે, અને તેની સાથે જો વાત કરીએ તો અમદાવાદમાં પણ જે રીતે કમિશનર દ્વારા જે રીતે એક મહત્વની વાત કરવામાં આવી છે કે બ્લડ ડોનેટ કરવું જોઈએ, પણ તેની સાથે હું એક બહુ જ મહત્વની વસ્તુ કહેવા માંગુ છું કે જે રીતે જો અત્યારે આપણા પર્યાવરણને આપણે જે રીતે બગાડવાનું તો આપણે બહુ બધા કામ કરતા હોઈએ છીએ, પણ તેની સાથે જો આપણે વાત કરીએ તો અત્યારે હાલ છે શું કહેવાય, આપણે પર્યાવરણ બચાવવા માટે પણ એટલી જ આપણે તૈયારી દાખવી છે. અને બરબસી વાત કરીશું, અને કુલમંત્રમાં સાથે જોડી ગયા છે, તમે સાથે વાત કરીશું. હેલો, નમસ્કાર. જામનગરથી મહેશ નિયાત્રાના સુપ્રભાત, ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ મહેશભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. શું નામ આપશો આપ? આજનો સુવિચાર, સારી વાત જ્યાંથી મળે ત્યાંથી શીખી લેવી જોઈએ. ખરેખર તમને સારી વાત જ્યાંથી શીખવા મળે, દાખલા તરીકે એક શિકારી પાસેથી પણ આપણને સારી વાત શીખવા મળે છે કે શિકારી પોતાના લક્ષ્ય પાછળ જે ઉઘાડા પગે દોડતો હોય છે, કાંટા કાંકરાની પરવા કરતો નથી, ઠંડી કે તાઢ કે તડકો એની પણ પરવા કરતો નથી, અને પોતાના લક્ષ્યને હાંસિલ કરે છે. એવી રીતે આપણે પણ કોઈ પણ એક લક્ષ્ય હોય એને હાંસિલ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ, જેથી કરીને આપણે જે હાંસિલ કરવા માંગતા હોય મળી જાય. બીજું, આજ પર્યાવરણનો દિવસ છે તો ખાસ એક નાની એવી ટૂંકડી વાર્તા કે એક જંગલના અંદર એક કુવાળી ભૂલી પડી ગઈ, તો ઝાડવા બધા ગભરાઈ ગયા કે ભારે કરી કુવાળી આવી, હવે આપણે શું કરશું. પછી એક વડલો હતો, વડલો એને વાત કરી કે તમે ગભરાવમાં જ્યાં સુધી આપણો કોઈ પણ માણસ એને સપોર્ટ નહીં આપે ત્યાં સુધી એ કાંઈ કુવાળી આપણું બગાડી શકવાની નથી, એટલે વને ત્યાં સુધી કોઈનો હાથો ન બનતા. કુવાળીનું એકલીનું કઈ નહીં આવે, પણ એને હાથો જે લાકડાનો છે અને જે જંગલમાં જે છે એ હાથો બનશે ત્યારે જે જંગલનો નાશ પામશે. તો એવી રીતે પર્યાવરણનું જતન કરી અને ખૂબ ખૂબ આપણા દેશને, ગુજરાતને હરિયાળું બનાવી અને સ્વચ્છ બનાવી, એમાં પણ પ્લાસ્ટિકનો વેપ જે આપણે ઉપયોગ કરીએ છીએ એ બહુ ઓછો કરવો જોઈએ, બને ત્યાં સુધી કરવો જ ના જોઈએ. અને સરકારને પણ એક વિનંતી સાથે કે દરેક ગુજરાતની અંદર પ્લાસ્ટિકનું ઉત્પાદન જે વસ્તુ થાય છે, માણસ બસ માંથી જે વેફર્સ ના ઘા કરી દે છે, બસ સ્ટેન્ડ માં કચરો, આ બધો પ્લાસ્ટિક
ખરેખર તદ્દન બંધ થવું જોઈએ. જે બી પ્લાસ્ટિક નહોતું તે બી પણ આપણે આરામથી જીવતા હતા, તો ફરીથી એ જીવન આપણું કેમ આપણે ચાલુ ન કરીએ. જે કોઈનો આજે જન્મદિવસ હોય તેમને અને આપને તથા આપની ટીમને શુભેચ્છા સાથે જય હિન્દ જય ભારત. અમારા સાથે જોડાવા માટે પ્રિય દર્શક મિત્રો, જો વાત કરવામાં આવતા આજે જે રીતે વિશ્વ પર્યાવરણ દિવસ અને તેની સાથે હું એક જ વસ્તુ કહેવા માગું છું કે જે રીતે આપણે અત્યારે જે અત્યારે કોઈ પણ જે રીતે પર્યાવરણ બગાડતું હોય તો તેને આપણે સમજાવવું જોઈએ કે અત્યારે હાલ પર્યાવરણ એ કેટલું મહત્ત્વની વસ્તુ છે. કેમ કે જે રીતે જો અત્યારની વાત કરવામાં આવતો ત્યારે હાલ જે રીતનું નુકસાન થઈ રહ્યું છે તેની સામે જે રીતે આપણે જ ભોગવવાનો વારો આવવાનો છે. અને તેની સાથે જે રીતે અનેક લોકો મિત્ર મસ્યા જોડી તેમની સાથે વાત કરીશું. હલો હલો હા, જે પોથીમન સાબન કરપડા બોલું છું. જય માતાજી, અગ્નિભાઈ નિર્માણ યોજના ટીમને નમસ્કાર. બધા મારા વાલા કોલર મિત્રને નમસ્કાર. માણસ માંથી અવગુણ ગોતવા, ગમે એમાંથી કરતા ગુણ ગોતવા વધારે મહત્વનું છે. કોઈ માણસ માં 100 ગુણ હોય એમાંથી 10 ગુણ સારા હોય એ આપણે લઈ લેવું, અને કોઈનું નંદા કરવાથી સામા માણસ નું કલ્યાણ થાય છે અને આપણું પોતાનું ધર્મ ધોવાય છે. એટલે ગમે તે માણસ હોય એમાં કોઈ દી ખોટી હા પાડવામાં આપણું ધર્મ ધોવાય છે. એટલે આપણે ખોટું કોઈ દી હા કોઈને ના પાડવા, આપણને કઈ કોઈ માણસ ની ખબર જ નથી તો આપણે ખોટી હા શું કામ પાડવી પડે. અને ગમે એ માણસ હોય એનો માણસ છે એમાં ભગવાન નો રૂપ છે. માણસ જેટલું ભગવાન જેટલું ભગવાન થી પણ મહત્વનું કામ માણસ કરી શકે છે. આપણે એમ કહીએ કે ઓહો હું તો 3 ભય છે ને મારે અજબો પતિ સૌ કરોડો પતિ સૌ, પણ એક નાનામાં નાનો સેવાડાનો માણસ હશે એ તમને ઉપકાર કરી શકશે, એ તમારી મદદ કરી શકશે. એટલે કોઈ દી અહમ ન કરવો, મારે આ છે તે છે બરોબર. કોઈ પણ કાંઈ રતિભાર પણ કોઈનું કાંઈ 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 નથી આવવાનું. કાલ આપણી પાસે કાલ આપણી પાસે આપણું શું થવાનું છે એ આપણને કોઈને પળની ખબર નથી. એટલે કોઈ દી ખોટો કોઈનો અહમ ન કરવો, કોઈની ઈર્ષા ન કરવી. અને અટાણે પરસોત્તમ મહિનો આવે છે તો આજ ગોપીઓને આઈસ્ક્રીમ ખવડાવવા જવાના છે. જે લાભ છે એ લઈ લઈ, તકે તક નો લાભ લઈ લઈ. પરસોત્તમ મહિનો છે, ખૂબ ગોપીઓ નાય છે ગાય છે અને ખૂબ આનંદ કરે છે. તો આજ ગોપીઓને આઈસ્ક્રીમ ખવડાવવાનો પ્રોગ્રામ છે. અને બધા આજ તમે મારી સાથે છો એ તો મારો અહોભાગ્ય છે. હું તમારી સાથે છો એ તો મારો અહોભાગ્ય છે, પણ તમે બધા મારી સાથે છો એ એક મારા ભાગ્યની વાત છે. બધા મારા વાલા કોલર મિત્ર ને અન્ય પણ કોલર મિત્ર ને જાજાથી મનસાબેન કરપડાના જય માતાજી જય માતાજી. અમારા સાથે જોડાવા માટે જે દર્શક મિત્રો જે રીતે વાતની વાત કરવામાં આવતો તે રીતના આ મોર્નિંગ મતલબ બહુ સારી વાત સાંભળતા છે. જો કહીએ તો અત્યારે જે રીતે ષડયંત્રની વાત કરવામાં આવે તો અત્યારે હા જે રીતે ષડયંત્ર કરવાથી જે રીતે સફળતા જરૂર મળશે પરંતુ શ્રેષ્ઠતા મળતી નથી. પરંતુ અત્યારે દરેક લોકો જે આમ કહેવાય તો અત્યારે શ્રેષ્ઠતા નહીં પરંતુ સફળતા બનાવવા અત્યારે એક્સપર્ટ થઈ ગયા છે. આની પર પછી વાત કરીએ અને એક કિલોમીટર મસ્ત જોડીએ તેમની સાથે વાત વાત કરીશું. હલો હલો હરેશભાઈ બોલો ભાઈ સોમનાથ. નમસ્કાર હરીશભાઈ, જય સોમનાથ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે તો એ બાબતે બધા કોલર મિત્રોને એટલું જણાવવાનું કે ભાઈ પ્લાસ્ટિકનો ઉપયોગ જેટલો તમારાથી ઓછો થાય એટલો કરો. કારણ કે રાજકોટના કમિશનરે આજથી જાહેર કર્યું કે પાણીના પાઉચ ને બધું આજથી પ્લાસ્ટિક બધી બંધ કરવાનું છે, તો એવું આખા ગુજરાતની અંદર છે ને થવું જોઈએ. કારણ કે પ્લાસ્ટિક કોઈ જીવન જરૂરી વસ્તુ નથી, કારણ કે એના વગર પણ આપણે જીવતા હતા. તો પેલા જે ખાખી કોથળીઓ આવતી પ્લાસ્ટિક, આપણે કઈ પણ વસ્તુ લેવા જાય તો ખાખી કોથળીની અંદર આપતા બધી, તો એ બધું પાછું ચાલુ કરવું જોઈએ. અને જેટલા બને એટલા વૃક્ષો વાવવા જોઈએ અને એનું જતન કરવું જોઈએ. વૃક્ષો વાવી દેવાથી કઈ નથી થતું, એને મોટા કરવા અને આપણે એની આપણે એની માવજત કરવી આપણી ફરજમાં આવે. તો બધા વૃક્ષ એક એક તો વૃક્ષ બધા કોલર મિત્રો એને કહેવાનું કે એક એક વૃક્ષ તમે બધા વાવજો અને બીજા આપણા જે પરિચિત માણસો હોય એને પણ પ્રેરિત કરશો કે વૃક્ષ વાવે અને એનું જતન કરે. જય સોમનાથ. સોમનાથજી આભાર અમારા સાથે જોડાવા માટે. જે દર્શક મિત્રો જો આજની વાત કરવામાં આવતો આજના જે રીતે બહુ સારો એવો દિવસ છે, સારા એવા દિવસની સાથે સાથે રીતે જો એમ કહીએ ને તો અત્યારે હાલની જે રીતે પરિસ્થિતિ છે જે અત્યારે હાલ દરેક લોકોએ જે સુધારવી જોઈએ, જે અત્યારે હાલ આપણે એમ કહી રહ્યા છીએ કે આ પર્યાવરણ બગડી ગયું છે પણ આમાં આપણો જ સૌથી મોટો હાથ છે. પણ આપણે આમાંથી બહાર નીકળવું હોય ને તો એના માટે આપણે પણ જાતે મોહિમ ચલાવી જોઈએ. તેની સાથે આની પર પછી વાત કરીએ અને કોલમ તમસ્યા જોડે તેમની સાથે વાત કરીશું. હલો હેલો નિર્મળ કરો છું, સુપ્રભાત બાપા સીતારામ યજ્ઞ સર. જય સુપ્રભાત બાપા સીતારામ યોગેશભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. શ્રી રામ આક્ષો આપ. આજનો સુવિચાર છે,
પત્ની નો પ્રેમ પામવા માટે માતા પિતા ની છત્રછાયા છોડી અલગ થવું તે આજના યુગ નું કલંક છે. અને આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે તો બધા કોલર મિત્ર એક એક ઝાડ વાવવું જોઈએ અને પ્લાસ્ટિક બંધ કરવી જોઈએ. ને જે કોઈનો જન્મદિવસ હોય, મેરેજ એનિવર્સરી હોય, બધાને શુભકામના બાપા સિતારો. યોગેશભાઈ અમારી સાથે જોડાવા માટે એમ જે અદર્શક મિત્ર છે, જો આજની વાત કરવામાં આવતો જે રીતે વિશ્વ પર્યાવરણ દિવસ અને તેની સાથે રીતે અત્યારે હાલ દરેક લોકો એમ કહેતા હશે કે યા યજ્ઞભાઈ માત્ર ને માત્ર અત્યારે વાતો થઈ રહી છે, એવું કંઈ થતું નથી. પણ તેની સાથે હું જે રીતે એક જ વસ્તુ કહેવા માગું છું કે અત્યારે જે રીતે વિશ્વ પર્યાવરણ દિવસ છે, ભલે કોઈ ના કરે પણ તમે એક શરૂઆત કરો. કેમ કે અત્યારે જ્યારે કોઈ એક વ્યક્તિને આપણે વાત કરીએ તો એક વ્યક્તિ જ્યારે શરૂઆત કરતો હશે ને તો તેની પાછળ જે રીતે અત્યારે દરેક લોકો લાગતા હોય છે. જ્યારે વ્યક્તિ જીવનમાં એકલો ચાલવાનું જે રીતે શરૂ કરે છે ને તો તેની પાછળ કાફલો લઈને જે ચાલતો હોય છે. પણ અત્યારે સાથે રીતે આમ કહીએ ને તો અત્યારે હાલ જે રીતે દરેક લોકો એમ કહેતા હોય છે કે ના યાર આપણે કંઈક ને કંઈક એવું છે ને શું કહેવાય વિચારવું જોઈએ કે જેના કારણે આપણને પણ કંઈક સારી એવી સફળતા મળતી હોય છે, કંઈક સારી એવી શ્રેષ્ઠતા મળતી હોય છે. પણ તેની સાથે રીતે હું એક જ વસ્તુ કહેવા માગું છું કે જે રીતે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને અત્યારે હાલ જે પ્લાસ્ટિકની જે થયેલીઓ છે તેની ઉપર આપણે અત્યારે જે રીતે બેન છે, પણ તેની સાથે જો આપણે કહી શકીએ તો અત્યારે હાલ આપણે પણ એટલો ઓછો ઉપયોગ એનો કરવો જોઈએ. કેમ કે જે રીતે આપણે જો એનો ઉપયોગ ઓછો કરીશું તો અત્યારે હાલ જે રીતે પર્યાવરણને આપણે બચાવી શકીશું. અને તેની સાથે એમ કહીએ ને તો અત્યારે હાલ જે રીતે પર્યાવરણ દિવસે પણ તેની સાથે રીતે અત્યારે જે રીતે ઝાડ પાનમાં જે રીતે ઘણા બધા આમ જેને ઓછા થઈ રહ્યા છે, પણ તેની સાથે એમ કહીએ ને તો અત્યારે હાલ જે રીતે દરેક લોકોએ જે રીતે તેનો પણ આપણે છે ને શું કહેવાય સારો ઉછેર કરવો જોઈએ. તેની સાથે અન્ય કોલમ ત્રમસા જોડે તેમ સાથે વાત કરીશું. હલો નમસ્કાર, ગુડ મોર્નિંગ. વેગો ભાવનું હરિભાઈ સાહેબ બોલો. જી હરિભાઈ, ગુડ મોર્નિંગ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. આજે સાહેબ વિશ્વ પર્યાવરણ દિવસ છે તો ખરેખર પર્યાવરણની અંદર વિચારો છે કે હજારો ઝાડોનો પણ નાશ થઈ ગયો છે, કે સરકારશ્રીએ મોટા રોડ બનાવવા માટે ખરેખર જે ભાવનગરની વાત કરો ઓછામાં ઓછા 300-400 ઝાડો અને ખરેખર 300-200 વર્ષ જૂના. આથી ખરેખર આપણે બહુ દુઃખ લાગે છે કે રોડ મોટા ઝાડવા જે તો જૂના હોય એ ખરેખર પર્યાવરણ આથી ખૂબ જ નુકસાન અને ખરેખર ગરમી તો દિવસે દિવસે વધતી જાય છે. અને બીજું કે ખરેખર આ વચ્ચે આપણે પાણીના પાવ છે ઢગલા ખરે ઉદ્યોગ જ્યાં બનાવતા હોય મેન નાતી તે પણ નાશ કરી નાખો સરકાર છે. નાના નાના માણસો વેચતા કરતા હોય છે એની પર તબાહી કરતા હોય છે અને મોટાને ખરેખર થાબડતા હોય છે. બે સાહેબ તો ખરેખર અમારે સરકારે હવે ધ્યાન દેવાની જરૂર છે, નક્કર ખરેખર આમાં પરિવાર જે ડુંગરા સાઈડ છે ઘણા ફરવા જતા હોય છે ને ખાવા પીવાનો નાસ્તો લઈને નાખી દે ડુંગરામાં, એ બહુ જ નુકસાન છે પર્યાવરણને. ખરેખર એ 2-5 વર્ષે કાઢો જગલું આમનામ જ હોય છે અને જે ઝાડવાનો પણ નાશ થતો જાય નથી. એટલે ખરેખર આમાં ધ્યાન દેવાની જરૂર છે અને મારે આપણા માધ્યમ અપીલ કરું છું કે ખરેખર અત્યારે ધ્યાન દેવો હોવ કે પર્યાવરણને બચવા માટે આપણે પહેલી જાગૃત આપવું હોવું જોઈએ કે પર્યાવરણ આપણે રોગ વાયો પછી આપણે એની ઉપર ધ્યાન બરાબર દેવું જરૂર છે. અત્યારે બહુ ગયા પછી આપણે 2-5 દિવસ ધ્યાન ન દઈએ તો ધીમે ધીમે બળી જાય છે અને હવે કાલદાર સાહેબ તો ગરમી થાય છે. અને બીજું કે એમાં હજારો પક્ષીઓ જે ઝાડનો નાશ થઈ ગયો છે બિચારાના માળા ખરેખર મોટા મોટા કોમ્પ્લેક્સ બની ગયા અને મોટા મોટા બધું બની ગયું છે. એટલે સાહેબ ખરેખર પક્ષીઓ ખૂબ જ હેરાન છે આ કાલદાર ગરમીથી. આપણે તો બધું સહન શક્તિ કરી છે પણ પક્ષીઓ માટે ખરેખર ઝાડ બહારનો નાશ થઈ એટલા માળા માળા બધા તૂટી ગયા છે અને ખરેખર બહુ હેરાન થાય છે. આ જોતા ખરેખર અમે તો ભાવનગરની કેટલા બિચારા પક્ષીઓના બચ્ચા ઉપર ઘાણ ટેકરી લઈ આવ્યા છીએ અને એને ઉછેરીને મોટા કરી એમ ઝાડને ઉછેરીને મોટા આપણા કરે આપણી ફરજ છે. બરાબર દેખ રાખીને આપણે એક ઝાડ ઉછેર્યો તો ખરેખર આપણે આત્માને શાંતિ થશે અને પશુ પક્ષી માટે ખરેખર રહેણાંક માટે માળો પણ બંધી શકશે સાહેબ. જી જી આભાર હરિભાઈ અમારી સાથે જોડાવા માટે. જે દર્શક મિત્રો રીતે જો આજની વાત કરવામાં આવતો વિશ્વ પર્યાવરણ દિવસ તો હું અત્યારે હાલ નિર્માણની ટીમ વતી જે રીતે હું એક જ વસ્તુ કહેવા માગું છું કે જે રીતે આપણે સૌ એ વિશ્વ પર્યાવરણ જે રીતે દિવસ છે તેની સાથે પર્યાવરણને બચાવવું જોઈએ અને તેનું જતન કરવું જોઈએ. તેની સાથે રીતે જો આજની વાત કરવામાં આવે તો જે રીતે આજનો સારો એવા મોર્નિંગ મંત્રની વાત કરી આજના સુવિચારની વાત કરી તો તેની સાથે આવતીકાલે ફરીથી મળીશું નવા એવા મોર્નિંગ મંત્રની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.